ग्रामर विषय बात करे छे। अंग्रेजी ग्रामर नी अंदर आपणे जेने भाषा शीखवी होय तो भाषामां सौथी महत्वनुं छे के काल टेन्स। तो अंग्रेजीमां पण टेन्सनुं घणुं महत्व छे, कारण के टेन्सना आधार पर ज आपणे क्रियाने सारी रीते कई स्थितिमां बनी, क्यारे बनी, एनो समय, સ્થળ, તમામ વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ, પણ ક્યારે કે જ્યારે આપણને ટેન્સનું પૂરેપૂરું જ્ઞાન હોય ત્યારે। કોઈ પણ ભાષા હોય એમાં કાળ સૌથી મહત્વના છે, તો આજે આપણે અંગ્રેજી ભાષાની અંદર ટેન્સ વિશે વાત કરીશું। તો જોઈએ ટેન્સના કેટલા પ્રકાર છે। તો બેઝિકલી ટેન્સના મૂળ ત્રણ પ્રકાર છે। આ ત્રણ પ્રકારમાં પહેલો છે વર્તમાન કાળ, બીજો છે ભૂતકાળ અને ત્રીજો છે ભવિષ્યકાળ। આપણે એક પછી એક અલગ અલગ વિડિયો દ્વારા આપણે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ વિશે વાત કરીશું, પણ આ ત્રણ બેઝિક કાળ સિવાય બીજા કયા કાળ, આપણે ટોટલ 12 કાળ છે, એ 12 કાળ કયા કયા। તો વર્તમાન કાળની અંદર સાદો વર્તમાન કાળ, એવી રીતના સાદો ભૂતકાળ, એવી જ રીતના સાદો ભવિષ્યકાળ, ત્યાર પછી આવે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, અને ચાલુ ભવિષ્યકાળ। બે કાળ આપણે લખ્યા છે આગળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધેન સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ સિમ્પલ કન્ટિન્યુઅસ ફ્યુચર્સ ટેન્સ। ધેન પૂર્ણ વર્તમાન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ધેન પાસ્ટ પરફેક્ટ ટેન્સ and future perfect tense, એટલે કે સાદો ભવિષ્ય, સંપૂર્ણ ભવિષ્ય કાળ। ત્યાર પછી અંતિમ છે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ। ધોરણ 9 અને ધોરણ 10 એ સિવાય ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર આ જે 12 કાળ છે ટોટલ, એ 12 કાળ ખૂબ જ મહત્વના છે। કેમ? તો કે આ 12 કાળ ઉપર આખું ગ્રામર આધાર રાખે છે। આ જો 12 કાળ આવડશે તો એના પર આધારિત એક્ટિવ પેસિવ એટલે કે વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ અને પર આધાર રાખે છે। બીજી મહત્વની વાત છે કે જે પ્રકારની નવી બોડીની પદ્ધતિ બદલાઈ છે કે વર્બ આધારિત ખાલી જગ્યા પૂર્વક, જ્યારે વર્બ આધારિત એટલે કે ક્રિયાપદના આધારે જ્યારે ખાલી જગ્યા પૂર્વની વાત થતી હોય ત્યારે આ બારે 12 કાળનું સંપૂર્ણ જ્ઞાન આપણને હોવું જોઈએ। જો આ કાળ આપણને નહીં આવડતા હોય તો આપણે ખાલી જગ્યાઓ પૂરી શકીએ નહીં। તો આજે આપણે સાદા વર્તમાન કાળ વિશેની વાત કરીશું। તો સાદો વર્તમાન કાળ આપણે કોણે કહીશું તે પહેલા જાણી લઈએ કે ક્યારે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તો રોજબરોજ બનતી ઘટનાઓ, કુદરતી નિત્યક્રમો,
सनातन सत्य अने वैज्ञानिक द्वारा साबित करेली बाबतोने आपणे सादा वर्तमान काळमां लईए छे। आपणे नोट कर लीए तो रोज बरोज बनती घटनाओं त्यार पछी कुदरती नित्यक्रम त्यार पछी सनातन सत्य अने अंतिम छे विज्ञान द्वारा साबित करेल बाबत। रोज बरोज बनती घटनाओ एटले के जे दररोज જ થાય છે જેના નિત્યક્રમમાં કોઈ ફેરફાર આવતો નથી, જે રોજે રોજ આપણે થયા છે, દાખલા તરીકે દરરોજ ખાવું પીવું, આ દરરોજ નીકળીએ મોર કુદરતી નિત્યક્રમમાં દરરોજ સવારમાં આપણે ઉગીએ ઉઠીએ છીએ, સાંજે સૂઈએ છીએ, સનાતન સત્ય એટલે કે ઈશ્વર એક છે, હંમેશા સત્યનો જ વિજય થાય છે। ત્યાર પછી છે વિજ્ઞાન દ્વારા સાબિત કરેલી બાબતો એટલે કે લો ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ, કોઈ પણ વસ્તુ ઉપર ના પડે, નીચે જ આવશે, ઉપર નહીં જાય, તેવી રીતના પૃથ્વી ગોળ છે, સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, તો આ બધી કેવી છે વિજ્ઞાન દ્વારા સાબિત કરેલી બાબતો। આ તમામ બાબતો સાદા વર્તમાન કાળમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર સમાવેશ કરવામાં આવે છે। હવે આટલું જોયા પછી સાદા વર્તમાન કાળમાં એનું વાક્યનું બંધારણ કેવું આવશે તો જોઈએ। વાક્યનું બંધારણ એટલે કેવી રીતના વાક્ય બને છે તો વાક્યની અંદર સૌ પ્રથમ આવશે કર્તા, ત્યાર પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ, ત્યાર પછી આવશે કર્મ અને અન્ય અન્ય શબ્દો। કર્તા એટલે જે ક્રિયા કરે છે તે, અને ક્રિયાપદ એટલે જે પદ ક્રિયા દર્શાવે છે એને શું કહેશું ક્રિયાપદ। હવે આપણે અંગ્રેજીમાં એક જોઈએ તો કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, અને આપણે સૂત્ર દ્વારા ડિફાઈન કરીએ બરાબર, આઈ આપણો કર્તા થયો, ક્રિયાપદ આ છે, ક્રિયાપદ આ છે, કર્મ અને આ છે અન્ય શબ્દો, તો આ છે વાક્યનું બંધારણ। હવે વાક્યના બંધારણ પછી કેટલીક એની ગ્રેમેટિકલી એના રૂલ્સ છે જોઈએ કે ક્યાં શું છે। તો પહેલો ગ્રેમેટિકલી રૂલ્સ છે તો કે જો કર્તા આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે કે વાક્યના કર્તા તરીકે આઈ વી યુ અને ધે હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે મૂળરૂપ આવશે। એનો બીજો નિયમ છે કે જો કર્તા હી સી ઇટ અને કોઈ નામ આપેલ હોય તો
क्रियापद ने एस के एस लागे छे। जो नियम शुं कहे छे के जो करता ही सी इट अने कोई नु नाम आपेलो होय जगह तरीके कोई भी ने आपी होय विवेक आवी होय अथर्व आपी होय एवा कोई नाम आपेला होय तो क्रियापद ना अंते शुं लागशे एस के एस लागे छे। હવે આગળ આપણને પ્રશ્ન ઉભો થાય કે એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે તો જોઈએ। હવે એસ અને ઈએસ ક્યારે લાગે ક્રિયાપદ ને તે જોઈએ તો શરતી વિધાન તો કરું કે જો કરતા હી સી ઇટ અથવા કોઈનું નામ આપેલ હોય તો હજુ સુધી મારી કોઈ ચેનલને કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને જ્યારે પણ નવા કોઈ વિડીયો આવે તો તમને અપડેટ મળતી રહે નોટિફિકેશન મળતી રહે। જો કરતા હી સી ઇટ અથવા કોઈનું નામ આપેલું હોય તો નામ આપેલું હોય અને ક્રિયાપદના અંતે ધ્યાન રાખજો એસએચ CH double S X K O હોય તો ક્રિયાપદ ને ES લાગે છે। ક્યારે લાગે શરત છે શરત એક જ છે કે જો કરતા હી સી ઇટ અથવા કોઈનું નામ આપેલો હોય તો ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ તો કેવો હોય તો જોઈએ દાખલા તરીકે આપણે લખીએ ગો ક્રિયાપદના અંતે શું છે ઓ આ પાંચ મેનો આપેલું છે તો અનુ શું થશે ગોસ થશે। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે ટીચ જો કરતા હી સી ઇટ અથવા કોઈનું નામ આપેલું હોય અને ક્રિયાપદના અંતે આ પાંચ ન આપેલા હોય તો એવા તમામ ક્રિયાપદોને એસ લાગે છે। હવે આ સિવાયનું હવે એસ કે ઈએસ સિવાય પણ એક ત્રીજું પ્રત્યય લાગે છે અને એ છે આઈ ઈ એસ તો આઈ ઈ એસ ક્યારે લાગે તો જોઈએ શરત પાછી એ જ કે જો કરતા હી સી ઇટ અથવા કોઈનું નામ આપેલ હોય તો હોય અને ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન
ડિસિઝન આપેલ હોય તો વાયનું આઈ કરી ઈએસ जो करता इसी एक अथवा कोई नाम आपेल होय અને ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન આપેલો હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લગાવો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ એફ એલ વાય ફ્લાય. તો વાય વાયનું શું થશે? જો છે લે વાય આપેલો છે, વાયની આગળ શું આપેલ છે? વ્યંજન આપેલ છે. તો શું થશે? એફ એલ આઈ ઈ S flies થશે, બરાબર છે? એવું બીજું એક આપણું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ છે સ્ટડી, S T U D Y. તો છેલ્લે Y છે, Y ની આગળ D છે, એટલે આનું થશે S T U D I E S studies. હવે સાદા વર્ગમાળાની અંદર આપણે બેઝિક રૂલ્સ જોયા પછી એક વધારાનો નિયમ એવો છે કે ભવિષ્યમાં એટલે કે ભવિષ્યનો કોઈ પ્રવાસ નિશ્ચિત હોય તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આઈ go to Bombay tomorrow morning. હું કાલે સવારે અમદાવાદ સોરી બોમ્બે જઈશ, બરાબર છે? શું કહે છે? ભવિષ્યનો કોઈ પ્રવાસ મારે ભવિષ્યનો પ્રવાસ છે તે કેવો છે? નિશ્ચિત છે, માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સાદા વર્તમાન કાળમાં આપણે બેઝિક રૂલ્સ અને એક વધારાનો નિયમ જોયા પછી હવે વારો આવે છે કે વાક્યને આપણે પ્રશ્નાર્થ અને નકાર બનાવવું હોય તો એનું બંધારણ કેવું હોઈ શકે. તો વાક્યને સાદા વર્તમાન કાળની અંદર વાક્યને જો પ્રશ્નાર્થ અને નકાર બનાવવું હોય તો ટુ બી નું રૂપ ની જરૂર પડે અને સાદા વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ છે એ છે ડુ. તમારા મનમાં પ્રશ્ન થશે કે ઘણી બધી આપણે જગ્યાએ જોયું છે કે ડુ કે ડઝ એવું લખાય છે, પણ ખરેખર મૂળ ક્રિયા પર ટુ બી નું કયું છે? ડુ છે. પણ એને પાછળ ઓ આવે છે અને નિયમ પ્રમાણે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદના અંતે આપ ઓ છે માટે એનું શું થઈ જાય છે? ડઝ થઈ જાય છે. એટલે આપણે દર સામાન્ય ભાષાની અંદર આપણે ડુ કે ડઝ એમ બોલતા થયા છે. તો આપણે પ્રશ્નાર્થ નું સૂત્ર જોઈશું એટલે કે બંધારણ કેવું હશે. તો ઓબ્વિયસલી હંમેશા જ્યારે પ્રશ્નાર્થ બનાવતા હોય ત્યારે ટુ બી નું રૂપ પ્રથમ આવે છે, એટલે કે ડુ અથવા ડઝ અકોર્ડિંગ ટુ નાઉન. નાઉન ના આધાર પર આપણે ડુ કે ડઝ મૂકીશું. ત્યાર પછી આવશે કરતા, ત્યાર પછી આવશે ક્રિયાપદનું
ત્યાર પછી આવશે કર્મ અને અંતે આવશે અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. એક આપણે સાદું વાક્ય લઈએ તો આઈ પ્લે ક્રિકેટ ડેલી, હું દરરોજ ક્રિકેટ રમું છું. બરાબર. હવે આને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો બીજું એક વાક્ય લખીએ થોડું કે ડૂ ક્યારે લખે ડઝ ક્યારે લખે છે. સી પ્લેસ ક્રિકેટ. ત્યાર પછી ક્રિયાપદ નું મૂળ રૂપ ક્રિયાપદ આપણું શું છે પ્લે. ત્યાર પછી કર્મ ક્રિકેટ. ત્યાર પછી શું છે અન્ય શબ્દો એટલે કે ડેલી. અને છેલ્લે પ્રશ્ન ક્વેશ્ચન માર્ક. બરાબર. આ થયું આપણું પહેલા વાક્યના આધાર પર. હવે બીજા વાક્ય પ્રમાણે જોઈએ તો સી છે માટે ટુ બી ના રૂપ તરીકે આપણે શું લઈશું ડઝ લઈશું. ડઝ સી આપણે એકવાર યસ નો ઉપયોગ કર્યો છે એટલે પરિવાર આપતા ક્રિયાપદ જે એસ લાગ્યો છે તે શું થઈ જશે આગળથી નીકળી જશે એટલે કે સી પ્લે ક્રિકેટ ડેલી. શું તેને દરરોજ ક્રિકેટ ગમે છે. બરાબર છે. આ થયા આપણા પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય જોયા પછી હવે આપણે જોઈશું નકાર વાક્ય. તો એનું સૂત્ર છે કર્તા વત્તા ડૂ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હવે ફરીવાર આપણે બધા વાક્યને રિપીટ કરીશું તો શું છે આઈ પ્લે ક્રિકેટ ડેલી. અને બીજું વાક્ય લઈશું આપણે સી પ્લેસ ડેલી. હવે સૂત્રના આધાર પર આ વાક્યને આપણે નકારમાં ફેરવીએ તો કેવી રીતના થશે. તો કરતા પહેલા છે તો આપણે પહેલા કરતા. ત્યાર પછી ડુ નોટ. ત્યાર પછી આવશે ક્રિયાપદ પ્લે ડેલી. હવે બીજા વાક્ય પ્રમાણે કરીશું તો સી હવે ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ લાગશે. ડઝ નોટ પ્લે એકવાર યસ વપરાઈ ગયું એટલે એમાં યસ કાઢી નાખીશું. અને ત્યાર પછીનું બીજું વાક્ય રહ્યું યથાવત રહેશે. સી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે લી. તો આ આપણું થયું પ્રશ્નાર્થ અને નકાર વાક્ય. તો આ થયું આપણું સાદો વર્તમાન કાળ. તો આ નિયમોના આધાર પર વાક્યને ઓળખવાની વાત થઈ પણ સાદા વર્તમાન કાળને એને બીજી રીતે જો ઓળખવો હોય એક તમે એક સેકન્ડમાં જો ઓળખી લેવો હોય તો પણ એની એક રીત છે અને એ છે આપણા
समय दर्शक शब्दों आज समय दर्शक शब्दों से ये आपने कोई पर वाक्य ने आइडेंटिफाई करवा माटे ने पण झड़प थी तो ओळखवा होय तो जे शब्दों से ये शब्दों घणा महत्वना अगर विभाग भजवे छे के ये जो आवे तो तैयारी में आपने खबर जाए के आ सादा वर्तमान काल नु अथवा जेते काल नु वाक्य छे અને એ ખબર પડી જાય ફટાફટ આપણો જવાબ આરામથી આપણને ખબર પડી જાય તો જોઈએ કે કયા કયા સમયદર્શક શબ્દો છે તો મિત્રો આ છે આપણા સમયદર્શક શબ્દો આ સમયદર્શક શબ્દો જો વાક્યની અંદર આપણને આપેલા હોય તો ફટ દેને સમજી લેવાનું કે આ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે અને ફટાફટ આપણે બધા ગ્રામેટિકલ રૂલ્સના આધાર પર જે વર્બ આધારિત નવમા દસમાની જે एग्जाम में आने के बाद नहीं एग्जाम में जब पूछा है इसे तो फट लेने ना आप तो जवाब आ भी जाए बराबर छे तो आप ये तुमने क्या बोला क्यों चौकस की मने कमेंट कर दो अने मारा आ चैनल ने सब्सक्राइब कर दीजिए जिसी करें ने तुमने नवो ऑपरेशन जर पन मर्दू रहे थैंक यू।